દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં અનેક જગ્યાએ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લાના છેવાડાના ગામ રણકાંઠાના જોગળ ગામમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, તેમાં મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી. આપણા દેશમાં ઘણા દિવસ ઉજવાય છે, જેમાં રાષ્ટ્રીય દિવસ હોય છે, સામાજિક દિવસ હોય છે, તો દેશદાજના દિવસો પણ ઉજવાય છે. આવો જ એક દિવસ એટલે વિશ્વ સિંહ દિવસ, જે આપણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ગીર જંગલમાં જોવા મળે છે. ત્યારે કાલે 10મી ઓગસ્ટ સિંહ દિવસ ઉજવાયો, જે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લાનું છેવાડાના ગામ આવેલ જોગળ ગામમાં ઉજવાયો. આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં રણકાંઠે આવેલ જોગળ ગામમાં જોગળ રામેશ્વર પ્રાથમિક શાળામાં આઝાદી અમૃત મહોત્સવમાં સરપંચ સુનિતાબેન સુરેલા, ઉપસરપંચ તેમજ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, શાળાના આચાર્યશ્રી, સૌ શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થીગણે ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શહીદ વીરોની શ્રદ્ધાંજલિ આપી હતી. માતૃભૂમિ માટે જીવવા સંકલ્પ કર્યો હતો. મેરી માટી મેરા દેશ કુંભનું સ્વાગત કર્યું હતું. વિશ્વ સિંહ દિવસની વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં શોભાયાત્રા કાઢીને દેશભક્તિની ભાવના વિશે લોકોમાં સંદેશો પહોંચાડીને માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા રણજીતભાઈ સુરેલા અને ગામના યુવાનોએ આ પ્રસંગે જહેમત ઉઠાવી હતી. 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે. એના ભાગરૂપે મોરબી જિલ્લામાં અનેક શાળાઓમાં બાળકોને સિંહના માસ્ક પહેરાવી અને રેલી યોજવામાં આવી હતી, જેમાં રણકાંઠાનું જોગળ ગામ જ્યાં બાળકોએ સિંહના માસ્ક પહેરી ગામમાં રેલી યોજેલી. આનો મુખ્ય હેતુ એ હતો કે સિંહના સંવર્ધન, સિંહના ઉછેર અને સિંહ કઈ જાતનું પ્રાણી છે તેની માહિતી પહોંચાડવાનો હતો. ब्यूरो रिपोर्ट, श्रीकांत पटेल, मोरबी.